हेलो स्टूडेंट्स एंड वेलकम टू द कॉमर्स अंकल। यस, एज वी नो गुजरात यूनिवर्सिटी द्वारा एम कॉम एडमिशन ने गई काले कॉलेज एलिमेंट फॉर राउंड वन डिक्लेर कही देवामां आवेल छे। हवे विद्यार्थीओए ऑनलाइन फी पेमेंट करी पछी गुजरात यूनिवर्सिटी ने तेनो वीडियो आपणे अपलोड करेल छे, जेनी लिंक नीचे डिस्क्रिप्शनमां आपेल छे। ए वीडियो बीकॉम बी सी ए बी मार्क्सनी होय छे, परंतु तमारे पण सेम चेप्टर्स फॉलो करवाना रहेशे। હવે આજના વિડીયો આપણે વાત જોવા જઈ રહેલ છે કે જો તમને રાઉન્ડ વનમાં કોલેજ એલોટમેન્ટ થઈ હોય અને તમારી મનગમતી કોલેજ તમને એલોટમેન્ટ ન થઈ હોય તો શું કરવું, એન્ડ જે લોકોને રાઉન્ડ વન કોલેજ એલોટમેન્ટમાં બિલકુલ કોલેજ એલોટમેન્ટ થઈ જ નથી તો તેવા વિદ્યાર્થીઓ શું કરવું, તે આપણે આ વિડીયોમાં દેખવા જઈ રહેલ છે। તેથી વિડીયોમાં બન્યા રહો એન્ડ યસ સબસ્ક્રાઈબ કરી દો અમારી ચેનલને વધારે માહિતી માટે। તો આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો, રાઉન્ડ વન પછી ગુજરાત યુનિવર્સિટીએ કોલેજ વાઇઝ વેકેન્સી એન્ડ રાઉન્ડ વનની વેકેન્સીનું અને કટ ઓફ પણ બહાર પાડી દીધેલ છે કોલેજ વાઇઝ। હવે અહીંયા સૌપ્રથમ તો જે વિદ્યાર્થી મિત્રોને મનગમતી કોલેજ એલોટમેન્ટ થઈ તે વિદ્યાર્થી મિત્રોએ રાઉન્ડ ટુમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા જેમાં વેકેન્સી ખાલી છે તે ભરવા માટે રાઉન્ડ ટુનું ડિક્લેરેશન કરવામાં આવશે, અને એ રાઉન્ડ ટુમાં તમે લોકોને ચોઈસ ફાઇલિંગનો ઓપ્શન આપવામાં આવશે, જ્યાં તમે ચોઈસ ફાઇલિંગ કરીને તમે કોલેજને બદલી શકશો, અને ત્યારે પણ તમને જેમ તમારો રેન્ક હશે તેમ જ તમને કોલેજ મુજબ કોલેજ એલોટમેન્ટ કરવામાં આવશે। હવે વાત રહી જે વિદ્યાર્થી મિત્રોએ બિલકુલ કોલેજ એલોટમેન્ટ નહીં થઈ તે વિદ્યાર્થી મિત્રોએ પણ સેમ જ પ્રોસેસ, રાઉન્ડ ટુમાં તમે ચોઈસ ફાઇલિંગ કરવામાં આવશે અને તે મુજબ તમારે તમારા રેન્ક પ્રમાણે કોલેજ ચૂઝ કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, જેમ તમારું હવે હું એક સિમ્પલ ઉદાહરણ આપું, હવે તમારે ટકા હોય 60 અને તમે કોલેજ ચૂઝ કરો એચએલ કોમર્સ ઓફ કોલેજ બીકોમની વાત કરીએ એક્ઝામ્પલ તરીકે, તો ભાઈ તમને 60% એચએલ કોલેજ ના મળે, તો હું તમને એમ સમજાવવા માગું છું કે જેવા તમારા ટકા હોય એ મુજબ કોલેજ ચૂઝ કરો, અને યસ એ મુજબ તમને કોલેજ મળી પણ જશે। તો આ હતી વાત, અને યસ વેકેન્સી મુજબ હવે તમારે ગેસ કરવાનું છે કે કઈ કોલેજમાં મને એડમિશન મળી શકે છે। તો આ વેકેન્સીની પીડીએફ છે, બીજી બે રાઉન્ડ વનનું કટ ઓફ કોલેજ વાઇઝ અને કોલેજ વાઇઝ વેકેન્સીની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, જ્યાં તમે દેખી શકશો કે કઈ કોલેજમાં કેટલી સીટ ખાલી છે, અને યસ રાઉન્ડ ટુ ક્યારે આવશે, તો રાઉન્ડ ટુની ડેટ ટૂંક જ છે એમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડિક્લેર કરવામાં આવશે, ત્યારે તમારે સિમ્પલી તમને ચોઈસ ફાઇલિંગ ઓપ્શન આપવામાં આવશે, તે ઓપ્શન મુજબ તમારે ચોઈસ ફાઇલિંગ કરીને ફરીથી તમને આ મુજબ જ કોલેજ એલોટમેન્ટ કરવામાં આવશે। જે વિદ્યાર્થી મિત્રોને મનપસંદ કોલેજ નથી મળી અને કોલેજ એલોટમેન્ટ નથી થઈ તેવા વિદ્યાર્થી મળી, જે વિદ્યાર્થીઓને કોલેજ મનપસંદ મળી ગઈ છે અને એલોટમેન્ટ પણ થઈ ગયેલ છે તેવા વિદ્યાર્થીઓએ આ જે 500 રૂપિયા ફીસ તમે ભરવાની છે આગળના સ્ટેપમાં તે ભરી દેવાની છે, ત્યારબાદ તમને તમારી કોલેજ ઓનલાઈન રિપોર્ટિંગ માટે કોન્ટેક્ટ કરશે, તે મુજબ તમારે કોલેજની વેબસાઇટ પરથી સૂચનો લઈને ઇન્સ્ટ્રક્શન ફોલો કરવાના રહેશે। ઓકે, તો થેન્ક્સ ફોર સપોર્ટ એન્ડ લવ। જો તમારા કોઈ પણ ક્વેશ્ચન હોય તો નીચે કોમેન્ટ દ્વારા તમે મને જણાવી શકો છો, કોઈ પણ ક્વેશ્ચન યસ ઇન્સ્ટાગ્રામ દ્વારા પણ આપણે તમારા ક્વેશ્ચનને સોલ્વ કરી દઈશું। તો થેન્ક્સ ફોર સપોર્ટ એન્ડ લવ, જય હિન્દ, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબર્સ।